ડીસામાં આજે ભારતીય કિસાન સંઘના કાર્યકરો ધરણા પર ઉતરી આવ્યા હતા અને જમીન રીસર્વે કરવા ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સિપુ ડેમમાં નર્મદાનું પાણી લાવીને નદીમાં છોડવાની માંગ કરી હતી અને સરકાર દ્વારા તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોના પ્રશ્નો માટે લડત ચલાવી રહેલી ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતોના પ્રશ્નોનો અવાજ ઉઠાવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જમીનમાં કરવામાં આવેલા સર્વેમાં ખામીઓ હોવાના લીધે આ સર્વેની કામગીરી નવેસરથી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળસ્તરને પગલે બનાસ નદીને સજીવન કરવાની માંગ છે. બનાસ નદીને સજીવન કરવા માટે જિલ્લાના સિપુ જળાશય અને દાંતીવાડા જળાશયને નર્મદાના જળાશયથી ભરવામાં આવે અને ત્યારબાદ જળાશયનું તમામ પાણી નદીમાં છોડવાની માંગ કરી છે. આ માંગણીઓને પગલે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસાની મામલતદાર કચેરી આગળ જ ધરણા શરૂ કરી દીધા હતા અને બાદમાં ડીસાના મામલતદારને ધરણા સ્થળ પર બોલાવીને તેમની માંગણીઓ સાથેનું આવેદન પત્ર પાઠવ્યું હતું. આજે ભારતીય કિસાન સંઘ દેશવ્યાપી આંદોલનનું બિગલ ફૂકેલું છે. અમે તમામ દેશની અંદર તાલુકા મથકાએ આવેદન પત્ર આપવાનું છે. અમારી માંગણીઓ 8 સપ્ટેમ્બરે અમે 513 જિલ્લા મથકોએ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. હજી સુધી પ્રધાનમંત્રીએ એનો કોઈ પ્રત્યાવર્તન આપ્યો નથી. એના માટે તાલુકા મથકે અમે આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલો છે. અમારી માંગણીઓ છે કે રીસર્વેમાં જે ગોટાળા થયા છે એ ગોટાળા રદબાતલ કરવા, ટ્રેક્ટરની ટ્રોલી છે એ ટ્રોલીનું પાર્સિંગ RTOમાંથી મુક્તિ આપવી. બીજો પાણીનો પ્રશ્ન છે. દાંતીવાડા અને સિપુ બંધમાં, બે બંધમાં નહેર દ્વારા પાણી નાખી અને બનાસ નદીને જીવિત કરવી, એવું અમારું ખાસ કહેવું છે. એ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવું સરકારશ્રીએ, નહીતર અમે ખેડૂતો ઉગ્ર આંદોલન કરીશું. અને બીજી અમારી માંગણીઓ છે કે રીસર્વેમાં જે ગોટાળા થયા છે અધિકારીઓને કહેવા છતાંય એમ જ કે એમાં હજી સુધારા નથી આવ્યા. બનાસકાંઠા જિલ્લાની અંદર 40,000 અરજીઓ પેન્ડિંગ પડી છે. અરજીઓ કરીને થાકી ગયા છે, ધરમ ધક્કા ખાઈને થાકી ગયા છે. સરકાર આદેશ કરે છે પણ અધિકારીઓ એનું કોઈ પાલન નથી કરતા, તો એમને ખિસ્સા ભરવાનું જ કરે છે. તો આ ખેડૂતોને રીસર્વેમાંથી મુક્ત કરે એવી અમારી ભારતીય કિસાન સંઘની ખાસ માંગણી છે. અને પાણીનો પ્રશ્ન મેઇન છે. જો આવનાર ચૂંટણીઓમાં અમે ગામ લેવલે જે તે એમ જ કે ઉમેદવાર ઊભો રહેશે એની ગામની અંદર અમે પ્રવેશ નહીં આપ્યો, અમને લેખિતમાં બાંધરી આપશે કે અમે બનાસ નદી અને જીવિત કરીશું અને સિપુ બંધમાં અને દાંતીવાડા બંધમાં પાણી નાખી અને એને જીવિત કરશું, તોય જ અમે એમને મત આપીશું, નહીતર મત આ વખતે એમ જ સરકારને બહુ ભારી પડી જશે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી સુકાઈ જવાના લીધે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસ નદીને સજીવન કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આ પ્રશ્ન અંગે ગંભીરતા દર્શાવે તે ખૂબ જ જરૂરી છે.